પંઢરપુરમાં એક મોટો નગરશેઠ હતો. તે 200 માણસનો સંઘ લઈને કાશીએ જાત્રા કરવા સારું ચાલ્યો ને તમામ માણસનો ખર્ચ પોતાને માથે રાખ્યો હતો. પછી જતા જતા જ્યાં કાશી 10-12 કોશ દૂર રહી એટલે એક ગામને પાદર પોતે મુકામ કરીને રહ્યો અને રાત્રિએ જ્યાં સૂતો હતો ત્યાં ગંગાજીએ આવીને તેને દર્શન દઈને કહ્યું, જે તું 200 માણસનો સંઘ લઈને ભલે કાશીએ આવ, પણ તીર્થયાત્રાનું ફળ તને નહીં મળે. વાણીએ કહ્યું, કા માતાજી, કેમ નહીં મળે? ગંગાજી કહે, તારી ભેળો પુંડરીક નામે બ્રાહ્મણ છે અને તે બંને દંપતી પોતાના માતા પિતાને ખૂબ જ સંતાપે છે, માટે તેને રજા આપ તો તને યાત્રાનું ફળ મળશે. પછી એમ કહીને ગંગાજી અદ્રશ્ય થયા. પછી સવારના પહોરમાં શેઠ નાહી ધોઈને તે દિવસે સૌ સંઘને પોતે સીધું આપવા બેઠા. નિરંતર તો પોતાના ગુમાસ્તા સીધું આપતા, પણ આજ તો પેલા બ્રાહ્મણની પરીક્ષા કરવા માટે શેઠ પંડે પોતે સીધું આપવા બેઠા. સીધું આપતા જાય અને સૌના નામ નોંધતા જાય, એમ કરતા કરતા પુંડરીક બ્રાહ્મણ સીધું લેવા આવ્યું. તેને શેઠે પૂછ્યું, જે તમે કેટલા જણ છો? ત્યારે બ્રાહ્મણે કહ્યું, જે અમે સ્ત્રી પુરુષ બંને જણ છીએ. શેઠે તેને સારી રીતે 2 જણનું સીધું આપ્યું અને કહ્યું, જમીને તમે મારી પાસે આવો. પછી પુંડરીક જમીને શેઠ પાસે આવ્યો. શેઠે કહ્યું, જે હું તમોને ઘરે પહોંચાય ત્યાં સુધીનું ખર્ચ આપું અને તમે બંને જણા ઘરે પાછા જાઓ. બ્રાહ્મણ કહે, અમારો વાંક શો છે? તે પ્રથમ અમારો દોષ અમને સંભળાવો, પછી અમે પાછા જઈએ. શેઠ કહે કે આજ રાત્રે ગંગાજીએ મને દર્શન દઈને કહ્યું, જે તમારી સાથે પુંડરીક નામનો બ્રાહ્મણ છે તે મહાપાપી છે, કેમ કે તે બંને જણા તેના માતા પિતાને બહુ દુઃખ આપે છે, માટે તે જો આવશે તો તને યાત્રાનું ફળ નહીં મળે, માટે તમે પાછા જાઓ. શેઠે પૂછ્યું, જે તમારે માતા પિતા છે? બ્રાહ્મણે કહ્યું, હા, મારા માતા પિતા હયાત છે. શેઠે કહ્યું, જાઓ તમારા માતા પિતાની ચાકરી કરો. પછી તે બંને જણા ઘરે આવીને મા બાપની ચાકરી એવી કરવા લાગ્યા કે જે વસ્તુ મા બાપ માગે તે વસ્તુ હાજર કરે. એમ કરતા કરતા કેટલાક વર્ષ વીતી ગયા. પછી એક દિવસ તે બ્રાહ્મણ પોતાના પિતાને સ્નાન કરાવતો હતો. તે વખતે ભગવાન તેની પરીક્ષા લેવા માટે બ્રાહ્મણને વેશે આવીને ઊભા રહ્યા. તે વખતે પુંડરીકે પોતાના પિતાને નવરાવતા નવરાવતા કહ્યું, જે હું મારા પિતાની સેવામાં છું, એમ કહીને આસન માટે એક હાથે ઈંટનો ઘા કરીને નાખ્યો. તે ઈંટ સોનાની થઈ ગઈ. તે ઉપર પંઢરપુરમાં ભગવાન સોનાની ઈંટ ઉપર ઊભા છે, એમ માતા પિતાની સેવાથી પ્રભુ પ્રસન્ન થાય છે, માટે સૌએ માતા પિતાની સેવા કરવી, કેમ કે તે પણ પોતાના ઈષ્ટદેવ છે ને તીર્થરૂપ છે. આશા રાખું છું કે આ વાત પરથી આપને ચોક્કસ કાંઈક બોધપાઠ મળ્યો જ હશે. વિશેષ આવી વાતો સાંભળવા માટે હિન્દુ ગોડ લાઈફ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને આ વાત ગમી હોય તો એક લાઈક જરૂરથી કરજો. જય સ્વામિનારાયણ.